2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીઓથી લઈને ડેપ્યુટી મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ધામા નાખ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ આજે ગુજરાત પ્રવાસે જોવા મળ્યા હતા અને ગુજરાતમાં તેઓ સભાઓ ગજવતા જોવા મળ્યા હતા અને તેમનું સન્માન કરવા અને સત્કાર કરવા માનવ મેદની ઉમટી પડી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભા પહેલા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રોડ શો માં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. આ રોડ શો વિરમગામ શહેરમાં યોજાયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વિરમગામમાં પહોંચે ત્યારે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આમ પણ બુલડોઝર બાબાના નામથી જાણીતા હોય યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, ત્યારે ગુજરાતમાં પણ જ્યારે વિરમગામમાં સભા બહાર નીકળી ત્યારે તેમાં રેલી સ્વરૂપે બુલડોઝરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રેલી કાઢી હતી અને અનેક બુલડોઝરો દ્વારા આ રેલીનું આયોજન થયું હતું અને જેમાં મોટી સંખ્યામાં રેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને જનમેદની પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી આદિત્ય યોગી નાથને જોવા માટે. વિરમગામ શહેરના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રોડ શો યોજાયો, ભવ્ય રોડ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ મતદારો જોવા મળ્યા હતા. વિરમગામ વિધાનસભાના ઉમેદવાર હાર્દિક પટેલ ના પ્રચાર અભિયાન અંતર્ગત આજ રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ભવ્ય રોડ શો યોજ્યો હતો અને તેમાં ખાસ કરીને હાર્દિક પટેલની સાથે તેઓ રોડ શોમાં જોવા મળ્યા હતા. વિરમગામ બસ સ્ટેન્ડથી લઈને ગોળવડી દરવાજા બહાર સેવા સદનથી ગાયત્રી મંદિર સુધી જય શ્રી રામ જય શ્રી રામ અને બુલડોઝર બાબાના નારાથી રેલી ગજવી ઉઠી હતી. અનેક જનમેદની વચ્ચે બુલડોઝર બાબાના નારા લાગી રહ્યા હતા. વિરમગામના રસ્તાઓ બુલડોઝર બાબાના નામથી ગાજી ઉઠ્યા હતા અને આ રોડ શોમાં વિશાળ જનમેદની પણ જોવા મળી હતી. આમ વિરમગામ હાર્દિક પટેલ ઉમેદવાર હોય ત્યારે હાર્દિક પટેલને રેલી કાઢવામાં આવી. ત્યાં રેલીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હોય ત્યારે હાર્દિક અને યોગી આદિત્યનાથ ની રેલી નીકળી હોય, જેને જોવા માટે વિશાળ સંખ્યામાં વિરમગામના લોકો જોવા મળ્યા હતા. વિરમગામની જનમેદની ઉમટી હતી, ખાસ કરીને બુલડોઝર બાબાના નામથી ઓળખાતા અને જ્યાં ત્યાં ઉત્તર પ્રદેશની અંદર અગાઉ બુલડોઝરના નામથી પ્રખ્યાત થયેલા યોગી આદિત્યનાથને પણ અહીંયા જાણે કે વધાવવા માટે, તેમનો સત્કાર કરવા માટે બુલડોઝરમાં કાર્યકરો જોવા મળ્યા હતા. બુલડોઝરમાં બેસીને રેલી કાઢવામાં આવી હતી. આમ બુલડોઝર બાબાના નામથી જાણીતા એવા બુલડોઝર બાબા હાર્દિક પટેલનો પ્રચાર અભિયાન અને પ્રચાર કરવા માટે અને મત માગવા માટે, મત લેવા માટે, મતદારોને રીઝવવા માટે વિરમગામમાં એક સભાનું આયોજન કર્યું. તે પહેલાં એક રેલી યોજાઈને રેલીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જનમેદની વિશાળ સંખ્યામાં જોવા મળી હતી. જય શ્રીરામના નારા સાથે, જય શ્રીરામના નારા તો બોલાતા જ હતા, સાથે સાથે બુલડોઝર બાબાના પણ નારા બોલાતા હતા. આમ ગુજરાતમાં હવે યોગી આદિત્યનાથ બુલડોઝર બાબા તરીકે જાણીતા થયા છે, ત્યારે તેમની સભામાં હાર્દિક પટેલ ના રોડ શોમાં મોટી સંખ્યામાં વિશાળ જનમેદની જોવા મળી હતી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવીને સત્તા હાંસલ કરવા અને ભારતીય જનતા પાર્ટીની સરકારને પુનરાવર્તન કરાવવા માટે, ભૂપેન્દ્ર અને નરેન્દ્રની સરકારને મજબૂત બનાવવા માટે યોગી આદિત્યનાથ પણ હાર્દિક પટેલના પ્રચારમાં ઉતરી પડ્યા હતા. મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી હતી. ગુજરાતનો જે ચૂંટણી છે તેમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો જમાવડો ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની જનતા પુનરાવર્તન કરશે કે પરિવર્તન તે તો આવનાર સમય 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. પરંતુ હાલમાં તો હાર્દિક પટેલની રેલી કાઢવામાં આવી હતી, જેમાં યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં વિશાળ જનમેદની જોવા મળી હતી. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ગુજરાતમાં મતદાન યોજાશે 2 ચરણમાં અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.
કબૂતર અલગ હે અલા જય ફોર્ચ્યુનર એમાં ગયા ગુજરાત.
देख करके हम आपको आश्वस्त करते हैं कि भारतीय जनता युवा मोर्चा सदर बाजार मंडल का एक एक युवा कार्यकर्ता, एक एक साथी, तन मन धन और जरूरत पड़ी तो गन, ये चुनाव जितवा के लाएंगे। 101 गरीब बंधु बन जाता।